આવા તોફાન ન લાગે રાણી મારા પગમાં તમારી લાગણીઓની બેડી ન પહેરાવો આજે મારી પૂજાનો છેલ્લો દિવસ છે પણ મહારાજ સાત સાત દિવસથી આપે પેટમાં અન્નનો દાણો પણ લીધો નથી ઉગ્ર તપસ્યા કરો છો સૌની વાત માની જાઓ વરસાદ અટકે પછી જ મિથ્યા પ્રયત્ન રહેવા દો પ્રધાનજી તમે સૌ જાણો છો કે હું ભોળાનાથના દર્શન કર્યા વગર ઉપવાસ તોડતો નથી અને આમે દેહ પડવાનો છે તો ભોળાનાથની સામે જ દેહ શા માટે ન છોડું ગુસ્સો ન કરતા નાથ માતા બનવાની શું મને વધારે ઝીંખના ન હોત મારો ખાલી ખોળો મને પોકારી પોકારીને કહે છે કે તું અંજલી છે અંજલી છે મારી આવી દયાજનક હાલત હોવા છતાં હું આપણે વિનું છું કે ન જાઓ મારા સૌભાગ્યના ચાંદલાને ભોગી મારી માતા બનવાનું સૌભાગ્ય નથી જોતું ના નથી જોતું આ તમે નથી બોલતા રાણી તમારામાં રહેલી પત્નીનું કાજુ બને છે પરંતુ પુત્ર પ્રાપ્તિ માટે આજની પૂજા અધૂરી ના મુકાય આજે તો હું ભોળાનાથ પાસેથી વચન લઈને જ આવીશ મને જવા દો રાણી નાથ પણ મારી વાત તો સાંભળો ના ભાભી મારી વાત માનશો તમારે ત્યાં રાજગાદીનો વારસ નથી મારો દુર્જનસિંહ છે ભગવાને મને વારસ દીધો છે આ પીછો તો એને ખોળે લઈ લો અને રાજગાદીનો વારસ બનાવો અરે ઘી ઢોળાશે તો ખીચડીમાં છે આંગળીથી નખ વેગળા તે વેગળા છે એ વાત હજી તમે નથી જાણતા લાગતા જાલિમસિંહભાઈ એ તો સમય જ બતાવશે કે રાજગાદીનો વારસ કોણ બનશે ઓમ મૃત્યુંજય રુદ્રાય નીલકંઠાય શંભવે અમૃતેશાય સેવાય મહાદેવાય તે નમઃ ॐ मृत्युञ्जय रुद्राय नीलकण्ठाय शम्भवे अमृतेशाय सेवाय महादेवाय ते नमः महादेव મારા કયા ગુનાની સજા હું ભોગવી રહ્યો છું મેં મારા આટલા આયુષ્યમાં કોઈ દિવસ કોઈની આતડી કકડાવી નથી પશુ પંખી પરત મેં માયા બતાવી છે હંમેશા દાન માટે હાથ ખુલ્લો રાખ્યો છે તેમ છતાંય હું વાજ્યો તારી પાસે શું નથી અને અમે તારા જ બાલોડા એક પુત્ર માટે ટળવળી ભોળાનાથ આજે આઠ આઠ દિવસથી અન્ન જળનો ત્યાગ કરી સંતાન સુખનું વરદાન પામવા તમારી સમક્ષ આશાનો મીટ મારી લેવો છે મુજ વાજ્યાની શેર માટીની ખોટ પૂરી કરો પ્રભુ હું વરદાન મેળવીને જંપીશ ભોળાનાથ મને વરદાન આપો પ્રભુ વરદાન આપો પ્રભુ મને વરદાન આપો જો વરદાન નહીં આપો તો હું મારો પ્રાણ આપી દઈશ વરદાન આપો ભોળાનાથ શેર માટીની ખોટ પૂરી કરો મારી શેર રાજન તમે શું કરે મોત લેવાનું શા માટે કહું રાજન શા માટે મને એકલી વખત શા માટે ચાલ્યા ગયા રાજન
8 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરી કઠોર તપશ્ચર્યા કરી અને તે એક વરદાન માટે મારા વરની તાન લઈ લીધું કે તું રક્ષક માટે ભક્ષક બનશે તો તારે શરણે આવજો કોટ પતિનો પડછાયો દૂર થતા પડછાયા થી પત્નીએ પણ દૂર થવું જોઈએ થોબ રજપૂતાણી થોબ હું તારા પર પ્રસન્ન થયો છું તું જે માંગીશ એ હું તને આપીશ મારો છોડો અખંડ રાખો મારા માથા પર સૌભાગ્યનો ચાંદો અમર રાખો અમર રાખો તથાસ્તુ માંગ માંગ સોલંકી નરેશ હું તારી ઉગ્ર તપસ્યાથી પ્રસન્ન થયો છું ભોળાનાથ તારી કૃપાથી મારે ત્યાં કશાની ખોટ નથી માત્ર શેર માટીની ખોટ પૂરી કરો ભોળાનાથ તથાસ્તુ મારું તને વરદાન છે તારી ઈચ્છા પૂર્ણ થશે મારી બેન બહુચર ની સહાય લેવી પડશે બેન પાર્વતી બેન બહુચર તું જ મારી સહાય કરી શકે તેમ છે બેન પાર્વતી શું ઇબદાવી પડી છે બેન તું મારાથી નાની છે પણ આ કામ તું જ પાર પાડી શકે તેમ છે ભગવાન ભોળાનાથ ભક્તને વરદાન આપીને આવ્યા છે અને એ સોલંકી નરેશના ભાગ્યમાં તું ચિંતા ન કર પાર્વતી ભગવાન ભોળાનાથના વરદાનની ચિંતા મારે માથે છે હર્ષ હવે મારી ચિંતા દૂર થઈ શું વાત છે દુર્જન સોલંકી નરેશને વરદાન મળી ગયું છે કોણ કહે છે કોઈ કહેતું નથી રાજા પ્રધાન વાત કરતા હતા કે વરદાન મળી ગયું છે ભલે વરદાન મળી ગયું ભલે એને પુત્ર થાય પણ જન્મતાની સાથે આ દુનિયાના દર્શન નહીં કરી શકે એ દર્શન કરશે પેલા તને આંખો બંધ કરી દેવામાં આવશે જાલમસિંહ મને શા માટે બોલાવી છે આ જાલમસિંહ કામ વગર કોઈને બોલાવતો જ નથી મારું એવતે શું કામ પડ્યું કહું છું બેસ કયું ને બેસ આ સગી નહીં થાય ચંપા હું જે કામ કહું તે આનાકાની વગર કરવાનું છે એમાં જરા પણ ગફલત કરી તાર ધડ પર માથું નહીં રહે એની મને ક્યાં ખબર નથી ચંપા આ કામ તું જ કરી શકે છે કોઈને મારવા માંગો છો શું હા રાજમાતાનું બાળક જન્મીને આંખ ખોલે એ પેલાની આંખ બંધ કરી દેવાની છે રાજમાતાનું સંતાન સુખ છીનવી લેવાનું છે એટલે મારી બાળકને નાના આવું ખોર કૃત્ય મારાથી નહીં થાય ચંપા તું લાખ વાર ના પાડીશ તો આ કામ તારે જ કરવાનું છે જાલમસિંહ ફક્ત એક જ વાર નિર્ણય લે છે લે આ સોના મુરુન કામ પતી ગયા પછી હીરા મોતીથી તને મઢી દેશ લઈ લે લઈ લે નહીં તો આ સગી નહીં થાય લઈ લે શું વાત કરે છે ચંપા કામ પાર પાડવા સોના મોરની થેલી તને આપે હા રાજમાતા તું મહારાજને જાણ કરું છું ના રાજમાતા મહારાજને જો આ વાતની જાણ થશે તો જાલમસિંહના ભયંકર કારસ્થાની જાણ આપણને નહીં થાય અત્યારે તો મેં એનો વિશ્વાસ સંપાદન કર્યો છે એટલે એના શૈતાની દાવ પેશની જાણ મને પણ થશે
અને તમને પણ એની જાણ થતી રહેશે પણ ચંપા લક્ષ્મી જોઈને કેમ તારું મન ચલિત થાય તો તે દિવસે ચંપા આ જગતમાં જીવતી નહીં હોય રાજમાતા તમે કદાચ ભૂલી ગયા હશો પણ હું પ્રાણ જશે ત્યાં સુધી નહીં ભૂલું કે મોતના પંજામાંથી તમે મને બચાવી નવી આવરતા આપી હતી તમારી દાસી બનાવી નવું જીવન આપ્યું અને આજે આજે જ્યારે સંતાનનો સુખ પામ્યું તમને નવું જીવન મળે છે ત્યારે એ જીવન હું છીનવી લઉં તો ફિટકાર છે મને ફિટકાર છે મારી જનેતાને તિરસ્કાર છે મારી માતાના ધાવણને ચંપા તારા જેવી દાસી મળવી એ પણ મારું સૌભાગ્ય છે લક્ષ્મીને ઠોકરે મારી મારા આવનારા સંતાનની છત્ર છાયા તું બની તારો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે લે ચંપા નહીં રાજમાતા મને તો તમારા ચરણોમાં જ પડી રહેવા દો તમારી સેવા એ જ મારું આભૂષણ છે ચંપા ઓ ચંપા તારું સ્થાન મારા ચરણોમાં નહીં મારા હૃદયમાં છે રાજમાતા ચંપા રાજન આપના ચરણોને આરામ આપો આપ શૈયા પર બિરાજો જેવા શુભ સમાચાર મળશે કે આપને એની જાણ થશે પ્રધાનજી મને સામાન્ય માણસની જેમ વર્તવા નહીં દો પ્રણાલિકાનો ભંગ નહીં કરવા દો હું એક રાજા હોવા ઉપરાંત સામાન્ય માનવી પણ છું અને હું બાપ બનવાનો છું મારા આનંદના અવધિની વેળાએ તમે મને બિરાજવાનું કહો છો ના ના પ્રધાનજી હું તમારી આજે કોઈ આમંત્રણને સ્વીકારવા તૈયાર નથી પ્રધાનજી પ્રધાનજી હું બાપ બન્યો બાપ પ્રધાનજી બાપ ચંપા હું માતા બની હા રાજમાતા પુત્ર અવતરણે મને એનું મન તો જોવા દે રાજમાતા તમે માતા બન્યા ખરા પણ તમારી કુખે પુત્ર લઈ પુત્રી જન્મી છે પુત્રી સાચું કહે છે મારી મશ્કરી તો નથી કરતી ને મશ્કરી મેં નથી કરી વિધાતાએ કરી છે માતાજીએ કરી છે ચંપા ચંપા મને મળી ના મને ચહેર આપજે રાજમાતા ચંપા મને માતાએ આવું વરદાન આપ્યું મને વારસ જોતો તો વારસ પાણીની બીજાને ઘેર જાય એવું સંતાન સુખ મારે નહોતું જતું પરવાલા તો સુખ ની વેચણી નો ચોપડો પણ અજબ હોય છે રાજમાતા ચંપા ચંપા ને દૂધ પીતી કરીને ચંપા રાજમાતા 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 પાગલ તો નથી થઈ ગયા ને થોડી વાર પહેલા તમે માતા બનવા માટે છૂટતા હતા અને હવે માતા બન્યા પછી માતૃત્વને રંધવામાં તૈયાર થયા છો પુત્ર હોય કે પુત્રી ભગવાન જે આપે તે પાથેલા ખોળામાં ઝીલી નેવું જોઈએ પણ મહારાજ જ્યારે જાણશે કે મેં એમને પુત્ર નહીં પુત્રી આપી છે તો એમને આઘાત લાગશે એમને કાજો કારમાં ખાટ ચીરવી નહીં શકે જીરવી શકશે જો સત્ય અને અસત્ય બનાવવામાં આવે તો એટલે તમને પુત્રી જન્મી છે એ વાત તમે અને હું જાણીએ છીએ અને ત્રીજી આવડાને નિર્જીવ દીવાલો તું કેવા શ્વાગે છે હું મહારાજને જઈને કહીશ કે 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 તમને કંદુરા બંધ દીકરો અવતર્યો છે આવું છુટ્ટું બોલશે હા રાજમાતા મારો અનુભવ એમ કહે છે ભૂતકાળને ભૂસી રાખો ભવિષ્યકાળને ભૂલી જાઓ વર્તમાનનો વિચાર કરો પુત્રીને બદલે પુત્ર કહીશ તો રાજમહેલમાં આનંદની છાણો ઉડશે ભવિષ્ય ભવિષ્યને ભૂલી જાઓ રાજમાતા વર્તમાનનો વિચાર કરો હું જાઉં છું મહારાજના સમાચાર આપવા ચંપા મહારાજ મહારાજ વધામણી લેવા આવીશું પુત્ર જન્મ્યો છે ને મહારાજ પુત્ર જન્મ્યો કંદોરા બન ચંપા લેતા વિરામ હું બાપ બન્યો બાપ એક પુત્રનો બાપ પ્રાણજી આખા નગરમાં જાણ કરો સાકર વેચો ખેરાત કરો આનંદ મંગળ ગીત ગાઓ આખા નગરમાં રૂનો ઉત્સવ ઉજવો પ્રાણજી દીકરા આજનો દાડો નકલી હાર પહેરી લે કાલથી હીરા માણેક ઉપર આરોડજે અને હીરા મોતી પહેરજે પિતાજી આજે રાજકુમારના જન્મના માનમાં ઉત્સવ છે હા અને એ ઉત્સવમાં આપણી યોજના જો પાર પડે તો ખજાનો ક્યાં છુપાયેલો છે એનો ભેદ આપણે ઉકેલી શકીએ આમાં શું છે ખબર તમને કઈ
ઓને ભેટ આપવા લાવ્યો છો? હા લાવ્યો છું ભેટ આપવા. જોવી છે તારી ભેટ? દાદી સાફ. હા સાફ. આપની દાસી ચંપા ખૂબ કુનેહબાજ છે. હા, એના કુનેથી તો બધું બરાબર ચાલે છે. એ ન હોત તો કોણ જાણે શું ને શું થયું હોત. અને ચંપા કુંવરને સાચવે છે પણ જતનથી. ચંપા ખરેખર ઇનામને પાત્ર છે. હા મહારાજ. ચંપા, રાજકુંવરની રક્ષા તે શા માટે કરી? રાજકુંવરની રક્ષા મેં નથી કરી જાલમથી. તારી વાત માની લેવાનું દૂધ પીતો બાળક નથી સમજી. કુંવર જન્મના ઉત્સવમાં કુંવર જ ઘોડિયામાં ન હોય એવો કિમ્યો તારા જેવીના ફરદુ ભેજામાંથી જ નીકળી શકે. કુંવરને ઘોડિયામાં કેમ નતો મૂક્યો? કુંવરને ઘોડિયામાં રાજભાતાઈ નતો મૂક્યો. શા માટે? કહેતા હતા કે કુંવર જન્મના ઉત્સવમાં આખું ગામ ઉમટ છે, ત્યાં કુંવરને કોઈની નજર ન લાગી જાય અને કુંવરને ન થવાનું થઈ જાય. આ ડરના માર્યા રાજમાતાએ કુંવરને પોતાના ઓરડામાં જ રાખેલા. અરે આટલું જ નહીં, પણ એના ઉપર ચાપતી નજર રાખવા માટે પ્રધાન અને એના માણસોને પણ કહેલું. હા, તો આ બધી રમત રાજમાતાની હતી એમ? આહા, જાલમસિંહ કુંવર માટે જમ જેવો છે. હું કહે છે એટલે માની લઉં છું, પણ વિજય આપણને મળવું જોઈએ. આપણી બાજી ઊંધી ન વળવી જોઈએ. અને તને કાંઈ ગડબડ જેવું લાગે તો મને ચેતવજે. કુંવરનું આયુષ્ય ઘણું દીર્ઘાયુ છે. બધા જ ગ્રહો જોતા ભાવિ ઘણું ઉજળું છે, ખૂબ જ યશ અને કીર્તિ પામશે. પણ શું અટકી કેમ ગયા? રાહુ અને કેતુ જન્મના સ્થાનમાં છે, બુધ પર શનિની વક્ર દ્રષ્ટિ છે, એટલે 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 પિતા માટે ભારી કહેવાય. રાણી, તમે ચિંતા ના કરો. જ્યોતિષાચાર્ય વિના સંકોચે જે હોય તે કહો. પિતા માટે ભારી એટલે 15 વર્ષ સુધી બાળકનું દર્શન એમના માટે મૃત્યુનું કારણ બનશે. વર્ષોની તપશ્ચર્યા બાદ આપણે ઘેર પુત્ર જન્મ થયો છે. પ્રભુ પ્રત્યેની પૂજામાં માયાથી કંઈક ઓછા પામી હશે, એટલે જ માયાથી પુત્રનું મુખ નહીં જોઈ શકાય. કઈ વાતો નહીં, જેવી ઈશ્વરે ઈચ્છા. જ્યોતિષાચાર્ય, તમે પધારો. અરે રાણી, સુખની સાથે સાથે થોડું સુખ હોય તો સુખની સાચી કિંમત સમજાય છે. ભગવાન શંકરે હળહળ પચાવ્યું તો એક ટીપુ મારાથી નહીં જીરવાય. હું સુવર્ણ મુખ થઈ જો. લ્યો જ્યોતિષાચાર્ય, મેં કઈ હતી એ રીતે ભવિષ્યવાણી કઈ, એનું આ ઇનામ. કહો ચાળા નરેશ, આપના આગમનનું કારણ શું છે? સોલંકી નરેશ, આપ જેમ કુશળ છો કે નહીં એ જોવા જ હું અહીંયા આવ્યો. ઈચ્છા તો મારી હતી કે તમને ઘણા વખતથી મળ્યો નથી, પરંતુ આપ તો જાણો છો કે ઘણા વર્ષો પછી અમારા જીવનમાં સોનાનો સુગા દીધો છે. ચાળા નરેશ, એ વધામણીના સમાચાર મને મળે ત્યારે મારા આનંદનો કોઈ પાર ન રહ્યો. હું આપને ત્યાં ક્યારે આવું, ક્યારે મળું એ વિચાર મારા મનમાં રમ્યા જ કરતો હતો. કેમ છે આપના ખબર અંતર? ખબર તો સારા છે, પરંતુ પત્નીનું અંતર વધી ગયું. પુત્રીનો જન્મ આપતી વેળાએ એમને વસ્તુ લાગી. એક તરફ પુત્રીને જન્મ આપ્યો, બીજી તરફ મોસે ભાલું ગયું. અરે ચાવડા નરેશ, જીવન મૃત્યુની રમત જેટલી કરી શકાતી નથી એટલી ટાળી પણ શકાતી નથી. આપને ત્યાં રાજકોળીનો જન્મ થયો એ વાત મેં જાણી હતી, પરંતુ આપની પત્નીની મૃત્યુની વાત મેં આજે જ જાણી.
કે મૃત્યુના સમાચારમાં આપને જાણી જોઈને જ કહ્યા ન હતા, કારણ કે આપણે ત્યાં રાજકુમારનો જન્મ થયો હતો. અરે ચોપાટ જેવી રમત છે જિંદગીની, હારી જઈએ તો એ દાવ તો રમવો જ પડશે. સોલંકી નરેશ, એ દાવ રમવા જ હું અહીંયા આવ્યો છું. તો નાખો દાણા. સોલંકી નરેશ, આ ચોપાટની રમતના દાણા નાખવા નથી આવ્યો, પરંતુ આપણા રાજકુમાર અને મારી રાજકુમારીના જીવનની રમતના દાણા નાખવાના આવ્યો છું. એમાં હાર આપની અને જીત મારી જ છે. અરે આમાં ન તો જીત આપની છે ન તો મારી હાર, કારણ કે આપ આપની પુત્રી આપીને પુત્ર મેળવો છો, તેમ હું પુત્ર આપીને આપની પુત્રી મેળવું છું. સોલંકી નરેશ, તો મારું માનવું સ્વીકારો છો? સ્વીકારવું જ પડે જાવડા નરેશ, કારણ કે આપે તો મારા મોની વાત કહી દીધી. પણ તો સોલંકી નરેશ, આ વાતની જાણ રાજમાતાને કરવી જોઈએ, એમનું મન પણ જાણવું જરૂરી છે. જયારે બંને આત્માઓ એક હોય તો બંને જણે પૂછવાની શું જરૂર? મારી હા માં એમની હા સમજજો. પણ મને વાત તો કરવી હતી, પુત્રના લગ્ન નક્કી કરું છું ને મને જાણ પણ નથી કરતા. કેમ, મારો નિર્ણય આપને માન્ય નથી? માન્ય નથી એમ નથી કહેતી મહારાજ, પણ છે ને પોતાનું અસ્તિત્વ નથી હોતું, એને તો ચાલવું પડે છે. જેનો પડછાયો બન્યા હોય એની સાથે સાથે, છતાંય માનું મન છે, પુત્રને લગ્નની એને પણ હોશ હોય છે. મેં એને ક્યાં ના પાડી છે, પરંતુ ચાવડા નરેશ ની પુત્રી નું માગવું સામેથી ચાલીને આવ્યું હોય, અરે ખુદ ચાવડા નરેશ જ વાત લાવ્યા હોય તો સ્વીકાર્યા સિવાય છૂટકો નહોતો. પાટણના નરેશ ની શાક કે જીવી તેવી નથી. એવું ક્યાં નથી જાણતી, પણ આટલી ઉતાવળ નહોતી કરવી, કારણ કે રાજકુમારમાં રાજકુમારમાં શું વાત છે મહારાજ? રાજકુમારમાં વર્ષો વીતતા શારીરિક અને સમજણ શક્તિમાં ફેરફાર થશે. રાજકુમાર મોટો થયા પછી એનું મન જાણીને સત્પન કરીએ તો? એટલે ચાલી આવતી પ્રણાલિકાનો હું ભંગ કરું? આપણા રીત રિવાજ પ્રમાણે પુત્ર પુત્રીનો જન્મ થાય એ પહેલા સંબંધો જોડાતા હોય છે, પછી એ સંબંધોનું વચનોનું પાલન પ્રાણ જાય તો પણ કરવું પડે છે. અને એક બીજી વાત, રાજકુમારની માનસિક અને શારીરિક શક્તિ જોતા એમને શસ્ત્રવિદ્યા શીખવવી જરૂરી છે. આપની યોગ્ય વિચાર કર્યો છે, પણ શસ્ત્રવિદ્યા શીખવશે કોણ? એક જ માણસ તલવાર ચલાવવાની કુશળતા જાણે છે, એ છે રેવાશંકર. જાતિ બ્રાહ્મણ છે, પણ જ્યારે તલવાર ચલાવે છે ત્યારે બલબલા ક્ષત્રિયોનું પાણી ઉતારી નાખે છે. રાજકુમારને શસ્ત્રવિદ્યા શીખવા સત્વરે રેવાશંકરને ત્યાં મોકલી આપો. વાહ વાહ, આ ઉપર સરસ, એવી રીતે બરોબર બરોબર. વાહ કુંવર, વાહ વાહ વાહ, બહુ સરસ. દુર્જન, તલવારબાજી શીખવવાનું કારણ સમજે છે? કારણ હું ના સમજી એવો બુદ્ધો નથી, ગમે તેમ તો તમારો દીકરો છું. હા સાબાસ દુર્જન, તો કર વાત. બાવા આવ આવ, બાવા 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 બાવા. વાહ રાજપુત્ર વાહ, આ રીતે જો શીખશો ને તો શસ્ત્રવિદ્યામાં જલ્દી પારંગત થઈ જશે. ગુરુજી ના આશીર્વાદ જોઈએ. અરે આવો શિષ્ય મળે તો ગુરુ માટે ગૌરવની વાત કહેવાય બેટા. પણ તમારો પુત્ર કેમ શીખતો નથી? એને તીરે ઉભારીને તમાશો જોવાની આદત છે અને શસ્ત્રને હાથ હડાવવાની ના પાડે છે બેટા. હું એને પૂછી જોઉં. ભલે ચાલ, એક દાવ થઈ જાય. નહીં, ઈની ઈ ઈમાં ઘૂસે તો ઈની ઈ થઈ જાય. એટલે જોયું, આ બોલે છે પણ આ રીતે. ઈની ઈ એટલે તલવારની ધાર, અને ઈમાં ઘૂસે એટલે શરીરમાં ઘૂસે, અને એટલે ઈની ઈ થઈ જાય, એટલે શરીરની ચાળણી થઈ જાય. સરસ સરસ સરસ, તમે બંને જણા મિત્રો થવાને લાયક છો. પિતાજી બરાબર કહે છે ને? હા, ઈની ઈનો ઈ થવા લાવું છું અને ઈનો ઈ જ થઈ તો મિલાવ હાથ. સાબાસ. ચાલ ઘોડા પર આવી જા. એના પર ઈનું ઈ કરું તો મારું ઈનું ઈ થઈ જાય. રાજકુમાર, અશ્વ પરીક્ષા કરીને તમારા માટે ઘોડી તૈયાર કરી છે, જાઓ સામેની ટેકરી પાર કરી લાવ. ઘોડી પાથાલી છે એટલે જરાક ધ્યાન રાખજો, જાઓ.
राजकुमार तमे बधीज विद्यामां पारंगत थया छो हुं तमने आ घोड़ी भेट आपुं छुं गुरुदेव आपे मने जे ज्ञान आप्युं छे ए माटे हुं आपनो ऋणी छुं बोलो गुरु दक्षिणा शुं आपुं राजपुत्र तमे बधीज विद्यामां पारंगत थया छो एज भारे मन मोटी गुरु दक्षिणा छे छतां तमे कहो छो तो गुरु दक्षिणामां मांगु छुं કે મને મારા પુત્ર ભગવાનની ખૂબ ચિંતા છે મારા મૃત્યુ પછી તમે એની સંભાળ રાખજો ભલે ગુરુદેવ ભગવાન મારો મિત્ર છે અને મારા ગુરુદેવના પુત્ર હોવાથી એ મારા જીવ કરતાં વધારે વાલો છે પિતાજી હું ઈનો ઈ થઈને રહીશ અને ઈનો ઈ વાકો નહીં વળવા દઉં એટલે વાણ વાણ વાકો નહીં વળવા દઉં આ જો દુર્જન મેં બધી વિદ્યામાં તને પારગમ કરાવ્યા હવે બાકીની તરકીબ તારા હાથ તમે ફિકર ન કરો પિતાજી તમે મને એ વિદ્યા આપી છે કે સૌ કોઈ જોતા જ રહી જાય આવતીકાલે મારા કર્તવ્ય જોજો પિતાજી आराम करो हूँ पोते जई पहेरो करूं छु दुर्जन सिंह मारो घा खाली न जाय ए भागी भागी ने आटला माथी दूर नहीं जई सके तपास करो तमे તમે બતાવેલા બધા જ તાવ પેચ મેં એના પર આજ પણ દરેક વારી મારા કરતા વધારે સારા અને ચડિયાતા તાવ પેચ બતાવતો હતો એટલે નાલાયક તું એમ કેવા માંગે છે કે મારા માવડત નથી હું એમ નથી કહેતો પિતાજી પણ લોકો એમ કહે છે કે કુવામાં હોય તો હવાડામાં આવે ને ચૂપ કર ઠીક છે તમે કહો છો તો ચૂપ થઈ જાઉં છું પણ પિતાજી આ વખતે મને કોઈ એવી તરકીબ આપો કે ન રહે પાસ ઓર ન પચે પંચરી તેજપાલ લગ્ન કરવા તૈયાર થશે કેમ તેજપાલને પાટણની રાજકન્યા પસંદ નથી રાજકુરીની વાત નથી રાજન તો કઈ વાત છે હવે તેજપાલની ઈચ્છા હોય કે ના હોય મેં તો ચાવડા નરેશને વચન આપી દીધું છે નાનપણમાં જ તેજપાલના લગ્ન પાટણની રાજકન્યા સાથે નક્કી કર્યા હતા એટલે હું તો જાઉં છું લગ્નની તિથિ નક્કી કરવા કેમ રાણી મૂંગા થઈ ગયા જવાબ કેમ નથી આપતા હું કેમ મૂંગી છું જવાબ તો આપું છું છતાં આપના મગજમાં વિચારોનું વાવાઝોડું વાઈ રહ્યું છે એ ભાવ આપના મુખ પરથી હું વાંચી શકું છું હું વિચાર કરતી હતી આપણા વચનનો આપે જે નક્કી કર્યું છે એમ જ થશે એમ આપ માનો છો પણ થશે એ જ જે ઉપરવાળાએ ધાર્યું હશે એની વાતમાં તો કોણ મિનબેક કરી શકે એમ છે પરંતુ આપ રાજકન્યાને મળ્યા નથી આટલી નાની ઉંમરમાં ભક્તિરસમાં ગળા ડૂબ છે અરે ભક્તિ પરાયણ છે ભક્તિ પરાયણ રોકીને ઉભા છો એનું ભાન છે એક સ્ત્રીનો રસ્તો રોકીને ઉભો છું એનું મને પૂરું જ્ઞાન છે
અરે સ્ત્રી અત્યંત સ્વરૂપમાન છે એનું પણ મને જ્ઞાન છે. રસ્તામાંથી થકી જાઓ, મને ઘરે જવાનું મોડું થાય છે. એમ તે કઈ જવાય સોનલ, પહેલા મારી આરતી ઉતાર, મારી પૂજા કર, મારે પુષ્પો ચડાવ, એના પછી જા. આરતી ભગવાનને ઉતારે, પુષ્પ પ્રભુને ચડે, રાસ્તે આવતા દરેક પથ્થર ભગવાન નથી હોતા. ભગવાન મારો કોઈ ઈરાદો નથી સોનલ, હું તો તારો ભગવાન એટલે કે તારો ભરતાર થવા માંગુ છું. આસ્તામાં મોડું જોર છે. જ્યારે કોકની આંખમાં પોતાનું પ્રતિબિંબ જોવા મળે તો પછી અરીસામાં મોઢું શો માટે જોઉં સોનલ? મારી આંખ સામેથી દૂર થા. આજે હું દૂર થવા માટે નહીં પણ તારી નજીક આવવા માટે આવ્યો છું સોનલ. આજ તને તારો ભગવાન પણ બચાવી નહીં શકે. ખબરદાર, એક પણ ડગલું આગળ વધ્યો છે તે દુર્જન. તેજપાલ છો? હા હું તેજપાલ. આ અમારો અંગત મામલો છે, તું વચ્ચે પડવાનું માંડી વાળ અને ચાલતી પકડ. ગામની બેન દીકરીની આબરૂ જોખમમાં હોય એ કોઈની અંગત વાત નથી બનતી દુર્જન. વાત બને છે રૈયતની રક્ષા કરનાર રાજાના ન્યાયની. એમ તો જોઈ લે. જીવની પરવા કર્યા વગર સામનો કર્યો. આ બદલ તમારો જેટલો ઉપકાર મને એટલું ઓછું છે. ઉપકાર તો તમે વાળી રહ્યા છો. આને બદલે વાળ્યું કહેવાય? આ તો ઘાયલ થયેલા ને મલમપટ્ટી કરું છું. એક અબડાને દુર્જનના હાથમાંથી છોડાવી એને બદલો વાળો કહેવાય? મેં તો મારી ફરજ પૂરી કરી છે. અરે કોઈ છે? હે મહારાજ. જાઓ, જનતાની વ્યવસ્થા કરો. હવે કહો, આપનું આગમન કેમ થયું? ચાવડા નરેશ, મારે ત્યાં પુત્ર જન્મના સમયે તમે મિત્રતાના દાવે માગુ લઈને આવેલા. આજે હું એ મિત્રતાને વધારે ગાઢ બનાવવા માંગુ છું. આપના મોમાં ઘી સાથે તો પછી લગ્ન ક્યારે લેવાનો નિર્ધાર સેવો છો? આપની ઉતાવ એ મારી ઉતાવ. તો પછી લગ્નની તૈયારી માટે 15 દિવસ પૂરતા છે ને? હા હા, પુત્રીનો જન્મ થાય એટલે બાપ લગ્નની તૈયારી રાખતો જ હોય છે. તમે કહો તો આવતીકાલે જ લગ્નની તૈયારી કરીએ. અરે ચાવડા નરેશ, તમારે તો નહીં પણ મારે તો 15 દિવસનો સમય જોઈશે ને. આજથી 15મા દિવસે હું જાન લઈને આવી પહોંચીશ. સોલંકી નરેશ, આપનું સ્વાગત કરવા હું ખડે પગે તૈયાર રહીશ. તો જય માતાજી. જય માતાજી. અલી મંજુ, હું આખા મહિનો શોધી આવીને તું અહીં છે? અહીં ન હોય તો ક્યાં હોય? તમને તો ખબર છે ને કે થોડા દિવસ પછી પૂનમ છે અને દરેક પૂનમે માતાજીનો ગરબો શણગારવાનું કામ તો હું જ કરું છું ને. મારી દાહી તમરી સખી મંજુ, તમને તો સાચું જશે તો મને ઘણી પણ નહીં ગમે. અને કુંવરીબા, તમે પણ જશો પછી મને શું ગમશે? છું તો તમારી સખી, સખી બહેન કરતા વધારે ફેર કરો છો. અને તું બહેનની જેમ હંમેશા મારી સંભાળ રાખે છે. અને તમે વારે વારે સંભાળો છો સોલંકી કુંવર તેજપાલને, શું કામ ન સંભાળો?
એ તમારી મદદે દોડી આવ્યા. ઘડીના છઠ્ઠા ભાગમાં તો દુર્જનસિંહ ને ધૂળ ચાટતો કરી દીધો. હવે શૂરવીર પર કઈ સ્ત્રી મારી ન જાય. તું સાચું જ કહે છે મંજુ. તે દિવસથી મન બીજા કશામાં લાગતું નથી. આવે છે તો એમના સ્વપ્ન આવે છે. આવું કેમ થતું હશે મંજુ? આને કુંવરી બા પ્રેમ કહેવાય. પ્રેમ પ્રેમ મારે તારી સાથે અગત્યની વાત કરવી છે. દીકરી, બગીચાની ક્યારીમાં ખાતર નાખી છોડ વાવી પાણી સ્થિતિ છોડ ઉછેરે છે મારી, પણ જેવું એ છોડ ઉપર ફૂલ ખીલે એને ચૂંટી જાય કોઈક બીજું. વિશ્વના દરેક મા બાપની હાલત એ માળી જેવી હોય છે. દીકરીને જન્મ આપે છે, ઉછેરે છે, અને જ્યારે ફૂલ જેવી મહત્વ આંગણે એને ચૂંટી જવા કોઈક બીજું આવી ચડે છે. કેમ આવી વાત કરો છો પિતાજી? દીકરી, એ ફૂલ તું જ છે. આ સુધી સુવાસ ફેલાવી પેરિયામાં, હવે સુવાસ ફેલાવજે સાસરિયામાં. એટલે પિતાજી મારા લગ્નનું નક્કી કરો છો? હું નથી પરણવાની. પિયર છોડીને ક્યાં નથી જવાની? દીકરી ભલે પિયરિયામાં ખીલતું ફૂલ હોય, પરંતુ એને સુવાસ ફેલાવવાની હોય છે સાસરિયામાં. દીકરી એ તો પારકું ધન કહેવાય, એટલે જ બાપ કન્યા દાન કરે છે. બેટા, જ્યારે તું નાની હતી ને ત્યારે મેં તારા વેવિશાળ નક્કી કર્યા હતા. હવે તું ઉંમર લાયક થઈ એટલે તારા લગ્ન પાકા કરું છું. પણ પિતાજી, શી વાત છે? કેમ અચકાય છે? પિતાજી, મારી ભૂલ ગણું છું, પણ મેં મનોમન નક્કી કરી લીધું છે કે પરણીશ તો. તું ક્યાં પરણીશ? ક્યાં હું પરણાવીશ? નહીં પિતાજી, મારી માતાને મરી ગયા બાદ તમે જ મને માથી માન મમતા આપે છે. મને ક્યારેય માની ખોટ સાલવા દીધી નથી. મારા પર તમારો અધિકાર છે, પણ પિતાજી મારી જાત પર મારો એથી વિશેષ અધિકાર છે. મારી પરણી છે મારા મનના માણિકર ચૂકી. કોણ છે તારો મનનો માણિકર? સોલંકી નરેશને, રાજકુમાર તેજપાલ. તો તમારો સ્વાદ અદ્ધર કરી નાખ્યો દીકરી. મેં તારા લગ્ન સોલંકી નરેશ ના કુંવર તેજપાલ સાથે જ નક્કી કર્યા છે. સાચી પિતાજી. હા બેટા, તારા સુખમાં જ મારું સુખ સમાયું છે. હું જાઉં છું અને તારા લગ્નની તૈયારી કરું. માતાજી, તું જ તો છે સૌની સંભાળ રાખનારી, હાજરા હજુ સંકટ દૂર કરનારી. વધારે રૂપાળો છું, હું જાણું છું. ઈશ્વરે મને રૂપ ઠાસી ઠાસીને આવ્યું છે માં. હા, બધી વાત સાચી. તું બધું જાણતી હોવા છતાં તે મારા લગ્ન લેવડાવ્યા માં. તારું દુઃખું સમજું છું દીકરા. તારો ભાઈ પણ મારાથી અજાણ્યો નથી. હું લાચાર છું. લાચાર? લાચાર તો માં તે મને બનાવી મૂક્યો છે. જ્યાંથી આ લગ્નની વાત સાંભળી છે ત્યાંથી ભય લાગવા માંડ્યો છે. માં, માતે મને આકાશમાં ફેંકી દીધો, મારી પાખો કાપી નાખી. માં, હવે હું કઈ ઘડિયા પૃથ્વી પર ભટકાઈ પડીશ એના ડરથી હું ફફડું છું. માં, હું ફફડું છું. ડર તો મને લાગી રહ્યો છે દીકરા, મારી રાતનું ભરણ થઈ ગઈ છે. પણ માં, તું મારા પિતાજીને સમજાવો, આ લગ્ન શક્ય નથી એમ જણાવો. મેં કોશિશ નહીં કરી હોય દીકરા, પણ એમને જ્યારે કહ્યું કે ચાવડા નરેશને વચન આપી દીધું છે ને એમની રાજકુમારી જોડે તારા લગ્ન લઈ લીધા છે, તો એમનું વચન ન ઉઠાવાય એ જોયા સિવાય મારે કે તારી પાસે બીજો કોઈ માર્ગ નથી રહ્યો દીકરા. પણ એને જ્યારે ખબર પડશે કે એના લગ્ન એના જેવી સ્ત્રી જોડે થઈ રહ્યા છે, ત્યારે એના હૃદયના ફપકારા બંધ થઈ જશે, એના પગ નીચેથી ધરતી ખસી જશે, એના સુંદર સપન બળી જશે. માં, તારા જેની સાથે લગ્ન થઈ ગયા છે એ રાજકુમારી ખાનદાન છે. તારા ને મારા કરતા આપણે રહસ્ય વધારે છુપાવશે દીકરા, વધારે છુપાવશે. મા, 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 હું શું કરું? મા, હું શું કરું? મા, આજે તો બહુ આનંદ મનાવે છે પૂરી બા. આજ એટલા આનંદ માં તો પહેલા ક્યારે નથી જોયા. વાત જ એવી છે, તમારા મન થી તમે કઈક નક્કી કરો અને એમ જ થાય ત્યારે આનંદ નો અવધિ નથી રહેતી. મન થી શું નક્કી કર્યું હતું કોરી બા? જાને કે તને અને મને આવડે છે.
अरे तमने तो सामा मानस ने वश करवानी ए विद्या आवड़े छे कि भल भला भूपति पण तमारू शरण स्वीकारे अने तमने तो भगवान रूप नी साथे साथे बुद्धि पण एटली साथे जापी छे कि कोई पण मानस तमारा भीतर मां डोक्यू करवा ललचाय अही तमे रात दिवस कुमार तेजपाल ना नामनी माळा जपो छो तो त्यां बिचारा एमने जीवनी शी हालत थती हशे पण ए तो कहो मारा लग्न हाय मारी भाई पछी पछी शू मारा नसीब ने सौ ईर्षा था एवी बात बनी छे मैं मन थी जा नक्की करी हती त्याज परणावा नो पिताजी ने उद्धार करियो छे एम बात छे एटले ज कुंवरीबा धरती ने नहोता आवता कुंवरीबा मैं सांभळ्यु छे तमारा भड़थर में कई खोड़ खाटो छे चुबावली थामा साचू कहू छू कुंवरीबा सिंधूर साचू कहे छे मारा मन नु मानी ले तो इंद्र छे इंद्र फैसलो करी लीधो छे का तो आ पार का हाने पार वक्त पिताजी राजकुबरी मारा हाथ माथी नहीं छटकी सके नहीं छटकी सके बराबर हूं इनु ई करी नाखीस पण पेलो दुर्जन छे ने ई राजकुबरी ने इनु ई करी नाखसे એટલે दुर्जन राजकुबरी ने उपाड़ी जशे हां अरे पण तो तने मोकलू छु શું કામ दुर्जन सिंह ने रखड़वानु काम तारू अने राजकुबरी ने संदेशो देवानु काम तारू हां હવે તમે ઈની ઈ કરોમાં હવે હું પેલા દુર્જન સિની ઇની ઈ કરીશ કે ઇનું ઈ કરી નાખીશ તો હવે વખત કામ કરાશ બેઠો છો કેમ ઊભો થા આ હું ક્યાં વખત નું ઇનું ઈ કરું છું હું તો ખોટા રૂપિયાની જેમ ઇનું ઈ કરીશ અને આ હાલ્યો દુર્જન સિનું ઇનું ઈ કરી નાખવા હું ઈ આ તો ગયા કામ કુંવરીબા અરે ઓ કુંવરીબા કોણ છે હું છું તમે જેનો વિચાર કરો છો એ તો બેઠા છો ઓલા રાજમહેલમાં અહીં તો હું છું હું તારો વિચાર કરું જુઠ્ઠું બોલો મામા કુંવરીબા મને ખબર છે તમે કોનો વિચાર કરતા હતા અરે હાથમાં કલમ કઈ કવિતા લખતા હતા કે શું હું ગમે તે લખતી હું તારે શી પંચાયત પંચાયત તો ખરી જ ને જેના પર કવિતા લખી છે એને પહોંચાડવી તો મારે જ પડશે ને પુરુષોને કાજુ જ નહીં હોય કેટલા દિવસ થયા કોઈ સંદેશો જ નથી કુંવરીબા કુંવરીબા તમારા માટે કોઈ માણસ સંદેશો લાવ્યો છે મંજુ જા મંજુ જા તું ભી કેમ છે જા ને ઝટ જા જાઉં છું કુંવરીબા જાઉં છું આટલા અધીરા ન બનો કોનું કામ છે કામ તો નતું મારે પણ તમને જોયા એટલે મને યાદ આવ્યું કામ શું નામ છે તમારું મારું નામ ઇનુઈ ઇનુઈ હા ઈ એટલે મારું નામ ભગો તમારા માટે એક સંદેશો છે મારી પાસે સંદેશો મારા માટે આ તો તમારા સિવાય બીજું તો કોઈ દેખાતું નથી અમારા રાજકુમાર તમને મળવા માટે ઈને ઈ થયા કરે છે તો એ સંદેશો મારા માટે નહીં પણ અમારા કુંવરીબા માટે છે એટલે તમે રાજકુંવરીબા નથી વાકી નાખીને ભગાય ઈનું ઈ એટલે તમે તમારી રાજકુંવરીના ઈને ઈ લાગો છો જેમ અમારા રાજકુમારનો હું ઈનો ઈ છું ખરી વાત ને હવે આ તમે કોઈને કહેતા નહીં નહીં તો રાજકુમાર મારું ઈનું ઈ કરી નાખશે હા माफ कर दो क्या मटे मैं तुम्हारा हाथ पकड़ू जिंदगी भर आके हाथ पकड़ रखवाना और तमी सेवा छे अने तमी आम घड़ी भर हाथ छोड़ी दीजो ये तो भूल थी पड़े होते इसलिए हाथ पकड़े ये भूल ना होती हाथ पकड़ी ने भूल थी जाए तो भूल कौन मारी के तमारी हाँ भूल नहीं तमारी के नहीं मारी भूल तो छे विधाता तमने ने मने भेगा करिया ए विधाता ने भूल नथी ए तो छे जोक समझो
જોગ સંજોગ ક્યારેક માનવીના જીવનમાં એવા સંજોગો સર્જાય છે કે ન થવાનું થઈ જાય છે. તમારી વાત સાચી છે. હું તો દુર્જન સિંહના પંજામાં સપરી મારા જેવી અબળાની છોડવા તમે એટલે એકાએક ક્યાંથી પ્રગટ થાવ? એ તો એક સંજોગ હતો. એ સંજોગ મારા જીવનમાં મધુરો પ્રસંગ બની ગયો છે. એ મધુરો પ્રસંગ અધૂરો રહી જાય તો? અધૂરો શા માટે રહી જાય? એ પ્રસંગ પુરુષ થશે. હું તો મનોમન તમે જ વળી ચૂકી છું. માણસ તારે છે કઈ અને ઈશ્વર કરે છે કઈ? શી વાત છે? હું તને કેવી રીતે સમજાવ? કયા શબ્દોમાં સમજાવ? અને હવે આ વાત નહીં કરું તો આપણા લગ્નની આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. એ દિવસો આમ બીતી જશે. આપના લગ્ન થશે પછી તમારા મનની વાત શાંતિથી કહેજો. સોનલ ઉભી રહે. સોનલ બૈરાની જાતનું આ દુઃખ, જ્યારે બોલાવો ત્યારે ના આવે અને ના બોલાવો તો દોડતા આવે અને આવે એટલે એનું ઈ કરી નાખે. હા અરે કોણે મારું ઈનું ઈ કર્યું? મને કે હું એનું ઈ કરી નાખું? અરે મારી ધડકતી ઢેલ તું શાંત થા. તારા તું મારા પરખે હોય પછી કોઈની મજાલ છે કે મારું ઈનું ઈ કરી નાખે? પણ તને આવતા આટલી વાર કેમ લાગી? એક તો ચોરી છુપી થી મળવાનું અને એમાંય જો કુંવરી બા ને ખબર પડી જાય તો એ તો મારું ઈનું ઈ. આ તારું ઈનું ઈ કરી નાખે ખરી વાત ને? હવે તું ખાલી ઈનું ઈ જ કર્યા કરીશ કે બીજું પણ કઈ કરીશ? અરે અરે મારી હરક પદુડી, તું મને કે અને હું ના કરું? બોલ તું કે કરવા તૈયાર છું? બેહી જા. આ બોલ મારે શું કરવાનું છે? તો જો આપણા લગ્ન પછી ઘરનું બધું જ કામ તારે કરવાનું. વાસણ માંજવાના, કપડાં ધોવાના, રસોઈ કરવાની, પાણી ભરવાનું. અને બાળકો? શું એટલે બાળકો મારે રમાડવાના? હા તો. અરે બાપ રે, તો તું શું કરીશ? હું તો છું ને મારા કળાયેલ મોર ઈનું ઈ કરી. અરે 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 બાપ રે, આને તો મારું ઈનું ઈ કરી નાખ્યું. મંજુ મંજુ. અરે છોડ છોડ મારો હાથ. આ હાથ છે ને છોડવા માટે પકડ્યો છું. હવે તો ચોરીના ચાર ફેરા ફરીને પછી જ છોડીશ તારો હાથ. શું આ ભગો કોણ છે? ભગો? ભગો તો છે ને છે ને તારો બનેવી છે. મારો બનેવી તો સારું બનેવી. ચપ તો પછી હું તારો કોણ છું? તું મારો ભાઈ. અરે રેવા દે રેવા દે, તું મારી વહુ અને ભગવો તારો ભાઈ. હવે જા જા દોહા, કોઈ દાડો ચાટલામાં મોઢું જોયું છે? એ મંજુ, એક દી તારે ડોહી થવાનો વારો આવશે. હા ભલે ભલે, હવે તું જાને. મંજુ એ મંજુ, ભગા તને ભાંગી નો નાખો તો મારું નામ જગલો ને. રાજકુબરી 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 રાજકુબરી, તે દિવસે મારું અણછાજતું વર્તન હતું એની માફી માંગવી હતી, મને માફ કરી દો. તમે એવું કહીને મને શરમમાં નાખો છો? હા બરાબર છે, હું એને જ લાયક છું રાજકુબરી. હજી મારો હું મારા પાપની માફી માંગુ છું, મને માફ કરી દીધો ને. ગાલ લાવો, આગળ ગાલ લ્યો. હજુ લાવો લ્યો. હા રાજકુબરી, હવે તો મને માફ કરી દીધો ને રાજકુબરી, મારો હાથ સ્વીકારશો? રાજકુબરી તો હું તને મારી રાણી બનાવીશ. રાણી આશો બગા તું, હું તો ઈનું ઈ થઈને આવ્યો તો, પણ તમે તો મારી ઈને ઈ કરી નાખી. તારી આ હિંમત મારી સાથે મશ્કરી કરે છે. અહીંયા શું કરતો હતો? ઈનું ઈ કરતો હતો. આજ પછી જો ઈનું ઈ કર્યું છે ને તો તારું હું ઈનું ઈ કરી દઈશ, સમજો? ચાલ ભાગ અહીંથી. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષમ મંગલાયતનો હરિ તદેવ લગ્ન શ્રીમં દેવતારાબલમ ચંદ્રવદં દેવ વિદ્યાબલમ દૈવલમ દેવ લક્ષ્મી બલેન્દ્રે યુગ્મસ્મર. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષમ મંગલાયતનો હરિ તદેવ લગ્ન ક્ષ્યા પુણ્યકલ્યાણ વૃદ્ધિરા વિનાયક પ્રિયા નિત્યં તાં ચ સ્વસ્તિં વ્રવંતુ નાકરેવ લગ્નં સુજિતં તદેવ તારાબલમ્.
સોલંકી નરેશ, હું મારી દીકરી નથી વળાવતો, પરંતુ મારું કાળજ વળાવું છું. મારી દીકરીને કાંટો શું કહેવાય એની પણ એને જાણ નથી. ચાવડા નરેશ, તમે નિશ્ચિંત રહો, અમારે ત્યાં રાજકુમારી જ્યાં જ્યાં પગલા મારશે ત્યાં ફૂલો પથરાયેલા હશે. હું દીકરાની વહુ લઈ જાઉં છું, પણ મારી દીકરીથી અધિક રાખે. સોલંકી નરેશ, મારી દીકરીનું જીવની જેમ જતન કરજો. તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. ચાવડા નરેશ, હવે આંસુ ખાઓ અને હસતે મોરે દીકરીને વિદાય આપો. અવસર જેવો છે, કોણ કોને આશ્વાસન આપે? આશરે નથી જાતી, પિયર જાય છે. પિતા સ્વરૂપે તારા સસરા છે અને માતાનું સુખ આપે એવા તારા સાસુ છે. પિતાજી, તમારા વિના એક પણ દિવસ નહીં ગમે. દીકરી, પતિનું સુખ મળશે એટલે પિતાની છત્ર છાયા બી સારી જ પડશે. તારા પતિની આજ્ઞા મર્યાજે અને એના સુખમાં સુખી રહેજે. બેટા, એની લાજ રાખજે, સુખી થાજે. હવે આંખમાંથી આંસુ લૂછી નાખ બેટા. આંખમાં આંસુ હશે તો સામેનો રસ્તો ચોખ્ખો દેખાશે નહીં. આવજે બેટા. અરે કોને મારું ઈનું ઈ લીધું? અરે એ ઈનું ઈ વાળા ભગલા, જો તું મને ઓળખતો નથી, હું 64 જોગણી ને 52 દેરા ધૂણવા વાળો રાખડી બંધ ભૂવો છું. તને કહી દઉં છું કે તું મંજુના માર્ગ માંથી હટી જા. એમ? હા. તમે એના બાપા છો? ના. તમે એના કાકા છો? ના. એના મામા છો? ના. એના દાદા છો? ના. તો પછી તમે છો કોણ? હવે હું ઈનો ઈ છું. હવે ઈનો ઈ તો હું છું. હવે એક જ્ઞાન માં બે તરવાર નો શોભે. તો પછી એક ઘોડે બે અશ્વારે ના શોભે. એલા, એનો ફેસલો તારે દાદાની દેરી પાસે આજે મહાણ માં. ઈ મહાણ માં તો ઈ ભૂરી નો હું ઈનો ઈ ના બનાવી દઉં તો મારું નામ ભગલો નહીં, સમજા? ભગલા તારા હાડકા ન તોડી નાખો તો મારું નામ જગલો નહીં. માં, માં, તું બધું જાણતી હોવા છતાં ન જાણવાનો ડોળ કરે છે, આંખ આડે કાન લાવવાની કોશિશ કરે છે. દીકરા, અત્યારે તને માં પાસે નહીં, તારી પત્ની પાસે હોવું જોઈએ. એ તો જગત નો નિયમ છે માં. તે મારી પાસે જે કાર્ય કરાવ્યું છે એનો નિયમ આ જગત પાસે તો શું, ત્રણેય ભુવન પાસે એવો નિયમ નથી. માં, તે એવું કાર્ય કર્યું છે કે જેનો આ જગત માટે જોટો નથી. એક સ્ત્રી સાથે એક સ્ત્રીના લગ્ન, આ બધી રાજ રમત છે દીકરા. હે રમત જે જીતી જાય એને જગત કુશળ રાજવી કહે છે. હું જે ધર્મ સંકટમાં ફસાયો છું એમાંથી બચવાનો માત્ર એક જ માર્ગ છે, અને તે આપખા. પાગલ તો નથી થઈ ગયો ને? કેટ કેટલી માનતાઓ પછી તારો જન્મ થતા, તારો જન્મ થતા અમારા જીવનમાં કરોડો દીવાઓ પ્રગટ્યા છે, અને આજે આઘાત કરીશ એવો એક જ શબ્દ બોલીને અમારા જીવનમાં પ્રગટેલા દીવાઓ એક જ ફૂંકે ઓલવી નાખવા માંગે છે. તો શું કરું માં, શું કરું? દીકરા, સત્ય સૂરજ જેટલું પ્રકાશમાન હોય છે, પણ છૂટાનું વિકરાળ અંધકાર. એક વાર માણસ છૂઠું બોલે કે એ છૂટાણાને સત્યનું રૂપ આપવો અને એક જુઠ્ઠાણાનો સહારો લેવો પડે છે. એક કુંવારી કન્યા પાસે જુઠ્ઠાણાનો સાથ લઈ અને અસત્યનો માર્ગ અપનાવવાનો છે? હા દીકરા, રાજકુમારીને તારી પત્નીને સુહાગરાતની દિવસે જ તારે કહેવું પડશે કે આપણે એક સહ્યા કરીશું, શરીર સંબંધ બાંધશું, તો મારી મા પર મોતનો પડછાયો ફેલાશે, મારી મા મૃત્યુ પામશે. રાજમાતા, નીચે આપની રાહ જોવાય છે. આનંદ મંગલના ગીત ગાવા માટે કુંવર તેજપાલની રાહ જુએ છે બધા. અરે
जरूर नहीं मैं बधोज विचार करी राख्यो छे मशान नी अंदर 64 जोगणीओ नी आराधना करतो भूवो हूँ बनीश અને તું તું ડાકર શું એટલે ડાકર ડાકણ હોવાનો ડોળ કરજે એટલે પછી આપણે બંને જગાના છકા છોડાવી દઈશું પછી તો આંબાની ડાળે મેનાને પોપટ જુલ્યા કર काली काली महाकाली इंदर की बेटी ब्रह्मा की साली दाए हाथ से बजा दे तू ताली तेरा बचन न जाए खाली अटकू तुझे झटकू तुझे तुझे बचाओ महाराज बचाओ तू अच्छा जगा તમે તો ત્રિકાણ જ્ઞાની લાગો છો મહારાજ દિન દયાળુ તમે મારું નામ ક્યાંથી જાણ્યું મહારાજ અરે જગત અત્યારે તું અહીં જે કામ માટે આવ્યો છે એ કામની મને ખબર છે મારા પ્રભુ વાહ શાંતિ રાખો પ્રભુ પ્રગટ કરી દેવું છે એ જાદુગર ની માં છે તો મેં ઉસકા જાદુગર કા બાપ હૈ અરે બાપુ તમે તો મારા બાપ છો મને બચાવો આપ બંધ કર દે દેખ અભી મંજુ આતી હૈ પ્રભુ મને તો આ ભૂતાવળ ના અવાજ થી ભીખ લાગે છે પ્રભુ અભી નહીં ડર લગે ગા મંજુઆ પ્રભુ મેં બચાવી પ્રભુ બચાવો પ્રભુ ગોલી ગોલી ખરી કમાલ કરી વા મારી ડાકણ હવે આપણે આપણે આંબાની ડાળ પોપટ મેના પોપટ આંબાની ડાળ પોપટ મેના ની ડાળ આ ફેરા ફરી લે ફેરા પોપટ આંબાની ડાળ જય જગલા જય મગલા પોપટ આંબાની ડાળ મે અજાબ પરિવર્તન મારી નજરે ચડ્યું છે હું નથી ગમતી તમારી ઈચ્છા વિજે પરિણવાની હતી અને આપેલા વચન પ્રમાણે મારી જોડી પરાણે લગ્ન કરવા પડ્યા ના ના સોનલ એવું નથી પણ એક વાત મારા મનને કોરી ખાય છે જ્યારે જ્યારે હું તમારી સમીપ આવું છું ત્યારે ત્યારે એ કોરી ખાતી વાત મારામાં કંઈક જુદું જ પરિવર્તન લાગે છે કયો વિચાર તમને દુઃખ પહોંચાડે છે એ મને કહેશો હું તમારા દુઃખમાં સહભાગી થઈશ સાંભળશો તો માથે આપ તૂટી પડશે પગ નીચેથી ધરતી ખસી જશે હું જે વંશમાં જન્મ્યો છું ત્યાં દુઃખને સુખ માની મનનું સમાધાન કરી એવા સંસ્કાર ગર્ભવતીમાં પવાય છે આપણા લગ્ન થયા પણ એક વાત મારા માતા પિતાએ તમને કરી નથી એ છે જ્યોતિષની વાંકેલી અગમ વાણી
जो आपको शरीर संबंध थाय तो मारा माता ना मृत्यु थाय एवा योग छे। बस आटली मोटी बात हती, मात्र शारीरिक संबंध थी पति पत्नी नो संबंध बंधातो नथी, बंधन तो बंधाय छे बे आत्मा ना। मानवी मां बीजी भूख नो साथे साथे शारीरिक भूख नो समावेश छे, पण कुमार तेजपाल ए भूख थी मानवी मरतो नथी। हूँ मारू मन, तमे तमारू मन मारी माता नी भक्ति मां वाली लेजो, एम करशो तो ए मने परम संतोष मळशे। सोनल, सोनल तारा मां सती नो वास छे। सोनल सोनल जीवती नहीं रहे। भाग, कहू छू के भागी जा, भाग, हूं तने कहू छू के भागी जा, भागी जा। राजन जान से तेरे हूँ शू जवाब आपीश। नसी जवानु कारण कहशो? मने कई समझातु नथी। तमे एनी वधु नजीक हता, संतान नी वात माता थी वधारे कोण जाने, अने तमे उठीने एम कहशो के मने कई समझातु नथी। सत्य हूँ तमने कई नथी शक्ति महाराज। एटले तमे काईक माया थी छुपाव्यु छे? शा माटे राणी, शा माटे? शू छे सत्य? एक छुट्ठाणो छुपाववा अने एक छुट्ठाणाओनो आश्रय लीधो, अने आटली विकट परिस्थिति में सपड़ाव पड़शे એની મને જાણ નહોતી। મારા પ્રાણ નીકળી જાય એ પહેલા તમે મારાથી કયું સત્ય છુપાવ્યું છે જરા કહેશો? હૃદય પર પથ્થર મૂકવો પડશે રાજન। તમે મારાથી સત્ય છુપાવ્યું છે એ જાણ્યું છે, ત્યારથી હજારો મન પથ્થરના વજનથી દબાઈ ગયો છું। વિલંબ ના કરો રાણી, જે હોય તે સત્ય કહો। તમે જેને પુત્ર માનો છો એ પુત્ર નથી, પુત્રી છે। શું કહો છો રાણી? આટલા વર્ષો સુધી મેં તમારું પરખું સેવું, પણ હું તમને જાણી ના શક્યો। તમે મારો પછાયો બન્યા રહ્યા, પણ મારા પછાયાનું પામી ના શક્યો। રાજન, મારો કોઈ દોષ નથી, તમને પુત્રીની ઝંખ ન હતી, અને જ્યારે પુત્રી જન્મી ત્યારે મને થયું, તમે જાણશો કે પુત્રી જન્મી છે તો મારા પ્રત્યે મારી પુત્રી પ્રત્યે તમને તિરસ્કાર થશે, એટલા માટે હું જુઠ્ઠું બોલી રાજન, એટલા માટે। અને સત્યની મને જાણ ના થાય માટે જ્યોતિષ ઉભો કરી
ઉત્તરા મુખનું દર્શન ન કરવું એ બનાવતી વાત મારા મગજમાં તમે ઘસાવી. રાણી તમે આટલા કપટી હશો, કાવડાવાળા હશો એની મને જાણ નહોતી. અરે મને તમારા પર તિરસ્કાર છૂટે છે, તિરસ્કાર. એમ થાય કે તમારું ઘર વીસી નાખું. ખુશીથી વીસી નાખું રાજન, ખુશીથી વીસી નાખું. છુટાણાનો પાર ઉચકીને જિંદગીભર જીવવા કરતા રાણી તમે મારો નહીં પણ રાજ્ય નો ગુનો કર્યો છે. બોલો તમને શી સજા કરું? આપ જે સજા ફરમાવ છો તે હું મોંઘે મોડે ભોગવવા તૈયાર છું. માતાજી, રાજકુમાર તેજપાલ જ્યાં હોય ત્યાં એમની રખોપુ કરજે. એમની ઊની આશ નહીં આવવા દેતી મારી માં. તમે મને સંદેશો મોકળ્યા હોય તો હું તમારી પાસે આવત. મેં તારો અપરાધ કર્યો છે દીકરી, એની સજા માંગવા હું તારી પાસે આવી છું. એક દીકરી ઉઠીને માને સજા ફરમાવશે. આ રાજમહેલમાં હું બહુ બનીને ભલે આવી, પણ માં તમે જોતા તમારામાં મને મારી માતાનું દર્શન થયા છે. માટીની મૂર્તિને સોનેરી રંગ ચોપડવાથી મૂર્તિ સોનાની નથી બની જતી દીકરી. આ કાદવ કીચડથી ખરડાયેલી મૂર્તિ તારી સામે ઉભી છે. મેં તારો એવો અપરાધ કર્યો છે કે એની જેટલી સજા ભોગવું એટલી ઓછી છે. તમે ક્યાં અપરાધની સજા માંગો છો માં? દીકરી, હવે વાત છુપાવવાથી કઈ જ લાભ નથી. તારા જેની સાથે લગ્ન થયા છે એ પુરુષ નથી, કુંવર તેજપાલ એક સ્ત્રી છે. પાછો ન ફરે એની મને ખાતરી છે. દીકરી, હવે કે શી સજા ફરમાવે છે? તો તમે જ કહો. મહારાજમાં કઈ ખોટ ખાપણ હોય, કઈ ખોટ હોત તો તમે શું કરો? બોલો માં, બોલો. તમારા જવાબ પર મારા ચુકાદાનો આધાર છે માં. સંસારનું સુખ ભોગવવા દેશે. સોનલ, સોનલ, મારી દીકરીના જીવનમાં હંમેશા સુખ નો સૂરજ તપતો રહે. સોનલ, હવે હું તારી વિદાય લઈશ. આ રાજમહેલ રાજન સૌની સંભાળ હવે તારે રાખવાની છે દીકરી. કેમ આવી વાત કરું છું માં? મહારાજે ફરમાવેલી સજા હું ભોગવવા જાઉં છું દીકરી. મારો અપરાધ જાણ્યા પછી જીવનભર એમને મોડું ન બતાવું એવો એમનો હુકમ છે. આ સજા ફરમાવાનો એમને કોઈ અધિકાર નથી. અપરાધ થયો હોય, અપરાધ થયો હોય તો તમે મારા પર અન્યાય કર્યો છે. ચલો મારી સાથે, હું કહીશ કે આ સજા આપવાની તમે કોઈ હક નથી. ચાલો માં, ચાલો ચાલો. દીકરા, માન નમાન પણ દાળમાં કઈ કાળું છે. એ કાળું શું છે એ જ આપણે ગોતવાનું છે પિતાજી. મારી અનુભવી આંખો કહે છે કે વાત અતિ ગંભીર છે, નહીં તો સુહાગ રાતે રાજકુમાર ભાગી શું કામ દે? એ વાત વાંચતી ગાજતી જયારે બહાર આવશે ત્યારે સૌને ખબર પડ્યા વિના નહીં રે પિતાજી. દીકરા,
आ राजमहल छे साथे रेवा छता एक बीजा ना मन ने कोई पारखी सकतु नथी अहींनी वात अहीं दटाई जाय छे लाख कोशिश करो तोय भेद उकेलातो नथी आ भेद एक ज व्यक्ति उकेली शके एम छे अने ते चंपा आपणे चंपा ने पकड़वी जोईए तमे निश्चिंत रहो पिताजी घड़ी ना छठा भाग मा चंपा हवे अहीं हाजर थशे चंपा चंपा तो राजमाता नो परछायो बनी ने आ राजमहल मा रही छो तो राजमाता ने जेटलू पानी आपे छे एटलू ज पानी राजमाता पीए छे तो एमनी नसो नस जाने छे तो चंपा दुर्जन ने पासे वधारे वाद विवाद करवानो समय नथी समझे कहेवू होय कही देडो छे कहीश तो एमां ज तारू अने अमारू बन्ने नु कल्याण छे समझे कल्याण तो थाय राजकुमार तेजपाल एना मन मां शुं दुख हतुं एना तो राजमाता जाणे छे पछी हुं जाणती एमणे कदाच एना मन नु दुख कर्युं होत तो अत्यारे हुं तमने कही शकत वाह चंपा वाह वात उपजावी काढवामां तारो जोटो मळे एम नथी પણ ખોટા બ્રહ્મ નરેતી કે મે તારી વાત માં આવી જઈ છેલી તક આપું છું બોલ શું ભેદ છે એક વાર કહી ને તું કઈ નથી જાણતી ઠીક છે ચંપા બોલ ચંપા ભેદ બતાવે છે કે નહીં કઈ નથી જાણતી કહે ચંપા બોલ બોલ ચંપા કહી દે બોલ चंपा कहू छू कही दे बोल चंपा बोल चंपा दुर्जन नो गुस्सो बहु खराब छे कहू छू कही दे बोल चंपा पिताजी आ रीते नहीं माने ले दुर्जन ते बहु उतावल गई चंपा मरी गई मारो तेज पर क्या हो इतना माता जी ने सुखी रखे Thank you.
चमत्कार मारी खोड़ी खोड़ थी गई मारू पण परिवर्तन थाय मारी पण काया पलट थाय नारी माती ना માતાજી મારી કાયા પલટ થઈ ગઈ માં હું સ્ત્રી માંથી પુરુષ થઈ ગયો માં તારી પત્ની ની અડગ શ્રદ્ધાથી અને ભક્તિ થી હું પ્રસન્ન થઈ છું તને જન્મ આપ્યો શંકર અને પાર્વતી અને તેથી જ તારા સંકટો દૂર કરવા હું પ્રગટ થઈ છું માતાજી તમે હુકમ કરો તમે જેમ કહેશો એમ કરવા હું તૈયાર છું માં બેટા મારા મંદિરની જે સ્થાપના કરશે માતાજી તો હંમેશા ભક્તોને અને ભક્તિની જ પૂર્તિ છે જા મારું વચન છે હંમેશા તારી રક્ષા કરીશ માતાજી તમે જેમ કહેશો તમારા મંદિરની અહીં સ્થાપના કરીશ બહુચર માત કી જય આ થતું નથી કોણ જાણે રાજકુમાર નું શું થયું હશે એટલે તને કઈ ખબર નથી મારા ઈને ક્યાંથી ખબર પડે વે જે વાત આખો રાજમહેલ જાણે છે એ જ વાત તને જાણ નથી હું મારા ઈના ઈમાં હોઉં છું એટલે મારા ઈને ક્યાંથી પડે તારા રાજકુમાર પુરુષમાં નથી સ્ત્રી છે એ તે ભામનું ઈનું ઈ તો નથી કર્યું ને હે મારા રાજકુમાર ની ઈનું ઈ છે તને ક્યાંથી ખબર પડે રાજકુમાર નું ઈનું ઈ મળશે કે ઈનું ઈ કરવા હું અહીંયા આવીશ અને તું અહીં રહેજે ત્યાં સુધી અને મેલ ની ઈની ઈ બધી મને જણાવજે મિત્રતા નો આવો લાભ લીધો આવી છેતરામણી કરી એક છોકરી સાથે મારી દીકરી ને લગ્ન કરાવે શરમ થી મારું માથું ઝૂકી જાય છે લ્યો તલવાર અને ઝૂકેલા માથા ને ધસ જુદું કરી નાખો અરે કરીના છત્તા ભાગ માં તમારું રાજ આર્જી શકું છું મારા સૈન્ય સાથે ચડાઈ કરી હોત તો આખું નગર ફૂકી નાખત પરંતુ એમ કરતા રોક્યો આપણા મિત્રતાના સંબંધે મારી દીકરી રાજકુમારી સોનલ ને લેવા આવ્યો છું તમે જો ના આવ્યા હોત તો હું પોતે જ એને લઈને તમારા રાજ્યમાં આવવાનો હતો અને કહેવાનું હતું કે મારા રાય રાય જેવા ટુકડા કરી ગિદડાઓને નાખી દો રાજકુમારી બોલાવું છું સત્તરે બોલાવો મારી દીકરીને કઈ પણ રહેવા દેવા નથી માંગતો બેટા તારા લગ્ન એક કન્યા સાથે થયા છે અને એક કન્યા સાથે થયેલા એક કન્યા ના લગ્ન એ લગ્ન ન કહેવાય બેટા તારા લગ્ન એક સુંદર રાજકુમાર સાથે કરાવીશ ચાલ મારી સાથે હું બધું જ જાણું છું પિતાજી કદાચ વિદાથા આનાથી પણ ક્રૂર બની મારા લગ્ન કોઈ મૂંગા પ્રાણી જોડે કે નિર્જીવ પથ્થર જોડે કરાવત તો પણ હું એને જ મારો પતિ માનત પિતાજી લગ્ન મંડપમાં જેની સાથે મારી છેડાછેડી બાંધી છે એ જ મારો પતિ છે અને હું મરીશ ત્યાં સુધી એનો જ નામ ચાંદલો કરીશ હું ખોળો પાથરું છું પિતાજી તમારી જીત છોડો અને પાછા ફરો હું વિનંતી કરું છું પિતાજી હું વિનંતી કરું છું દીકરી તારી સાથે થયેલી આ છેતરામણી ની વાત સાંભળી ત્યારથી મારા મનમાં ગુસ્સાની આગ ભડકે બળતી હતી પરંતુ અહીં આવી તારી આ વાણી સાંભળતા જ મારી એ આગ હવે શાંત થઈ ગઈ દીકરી તે તો એવું પગલું ભર્યું છે કે જગત નો કોઈ પણ પિતા આવી પુત્રી માટે ગૌરવ લે સુલંકી નરેશ મારી ભૂલ બદલ હું તમારી માફી માંગુ છું અને અહીંથી વિદાય લઉં છું મારી દીકરીને સાચવજો જય માતા સુખી રહેજો
તમે શા માટે આવ્યા છો? દયા માંગવા? એમને શા માટે દયા માંગવી જોઈએ પિતાજી? અપરાધ એને નહીં કર્યો. એક માં ઉઠીને પોતાની પુત્રીને અન્યાય કરે? દીકરી, દીકરી તારી વાતો સાંભળીને મને તારું અભિમાન થાય છે. તું અમારી જ ભૂલનો ભોગ થઈ હોવા છતાં મનામાંથી એક હરખ પણ ઉચ્ચારતી નથી. દીકરી, તું તો સાક્ષાત દેવી છો. તો કહો, મારી માની માફ કરી? એને માફી આપવાનો અધિકાર મારો નહીં, તારો છે. દીકરી, આવી ગુણીએ બહુ તો કોક નસીબદાર ને મળે છે. સોલંકી નરેશ, આજથી તમે મારી કેદમાં છો. આજથી સોલંકી નરેશ હું છું. પ્રધાનજી, પ્રધાનજી, જવાબ આપવા માટે આ પૃથ્વી પર હાજર નથી. સૈનિકો, જોઈશું રહ્યા છો? લઈ જાઓ આ બંનેને અને નાખી દો કેદમાં. મારા ટુકડાથી પેટ ભરનાર અને મારે આશ્રય રહેનાર નીચ વિશ્વાસઘાતી હું તારું લઈ જઈશ. કાકા, આજથી તમે મારે આશરે છો. જે હું પીવડાવીશ એ જ તમારે પીવું પડશે, સમજ્યા? લઈ જાઓ આ બંનેને, જોઈ શું રહ્યા છો? લઈ જાઓ. આખરે મારી આશા પૂરી કરી મારા દીકરા સોલંકી નરેશ ની ગાદી કબજે કરી. એ દિવસ નો તારો મારેલો તમાચો હજી હું ભૂલ્યો નથી. સોનલ, તારો થયેલો એ સ્પર્શ હજી હું ઝંખું છું. ત્યારે મૂકેલા મારા મનના પ્રસ્તાવનો જો સ્વીકાર કર્યો હોત તો આજે જે દિવસ તારે જોવામાં આવ્યો છે એ દિવસ ન જોવામાં આવત. હજી કહું છું સોનલ, મારી વાત માની જા, મારી જોડે લગ્ન કરી લે. એક પરિણીત સ્ત્રી જોડે લગ્નની વાત કરતા શરમાતા નથી? પરિણીત સ્ત્રી, એક સ્ત્રી જોડે થયેલા લગ્ન ને તું લગ્ન માને છે સોનલ? સ્ત્રી લગ્ન મંડપમાં ચોરીના ફેરા એક જ વાર ફરે છે. જેની જોડે હસ્તમેળાપ થાય છે એને જ પોતાનું વર માને છે. જેને તું વર માને છે એ તો નાસી ગયો, ફરી ક્યારે પાછો નહીં આવે. સોનલ, મારી સાથે લગ્ન કરી લેવામાં જ તારું કલ્યાણ છે. મારા નજર સામેથી હટી જા, એમાં જ તમારું કલ્યાણ છે. સોનલ, હું પણ જોઉં છું કે તું મારી સાથે લગ્ન કેમ નથી કરતી. મારા પતિની સંભાળ રાખજે માં, મારા પતિની સંભાળ રાખજે. મહારાજા દુર્જન સિંહનો જય! મહારાજા દુર્જન સિંહનો જય! નગરજનો, સોલંકી નરેશના જીવનમાં જે બની ગયો તે આપણા માટે બહુ જ દુઃખદાયક પ્રસંગ છે. પોતાની સંતાન પુત્ર નહીં અને પુત્રી છે એ જાણીને સોલંકી નરેશ ભ્રમિષ્ટ થઈ ગયા. અરે કોણ જાણે ક્યાં ચાલી ગયા એની કોઈને જાણ પણ નથી. રાજમાતા બિચારી પુત્ર વિરહમાં ક્યાંક ભટકી રહી છે. આવી કટોકટીના ક્ષણોમાં આ રાજની દોર મારે જ સંભાળવી પડે એમ છે. મહારાજા દુર્જનસિંહનો જય! મહારાજા દુર્જનસિંહનો જય! હોય નહીં, હું આ રાજસિંહાસન પર નહીં બેસું, નહીં બેસું. આ રાજસિંહાસન પર તો આજથી બેસશે સોલંકી નરેશનો મુગટ. મહારાજા દુર્જનસિંહનો જય! મહારાજા દુર્જનસિંહનો જય! પ્રજાને ભરમાવી અમારી વિહ્વળ દશામાં અમને કેદ કરી તું અમારી સત્તાનો માલિક બની ચુક્યો છે. ખજાનો ક્યાં છે?
तू कब से करीस तो एक हजार लोग क्या चाहे नहीं जानी सके और के खजाना बयान खजाना क्या चाहे खजाना छे चोर बेटा चार दिवस को समय आ पूछो चार दिवस में जो मैंने खजाना की खबर नहीं पड़ी तो काटी अनु माथु बाड़ी लेवा में आवशे समझे सब कुत्ता अरे उभारो उभारो મારે મારા મિત્રને ઈનું ઈ કરવું છે તમારે એનું શું કામ છે મારે એને મળીને એની જોડે ઈનું ઈ કરવું છે ઈનું ઈ આ ઈનું ઈ એટલે એને શોધવો છે અને એને શોધીને ઈનું ઈ કરવું છે કેવો દેખાય છે ઈ કહું ઈનું આ આટલું મોટું છે ઈની આ આટલી મોટી છે ઈનું આ આટલું મોટું છે અને ઈનું આ આના જેવું છે પણ તમે કહો છો એવો માણસ ને જોયો નથી આગળ જશો તો એક જોગી જેવો માણસ દેરી બાંધીને બેઠો છે એ બેઠો છે શું એનું મોં ચમકે છે દેખાય છે એ પણ કોઈ અદ્ભુત આત્મા હા વર્ષો પહેલા અમારો પીઠનું દર્દ એને દૂર કર્યું છે સાચું કહો છો હા સાચું સાચું જો ખોટું બોલતા હશો તો માતાજીનો કુકડો તમારા બેવના પેટમાં બોલશે કુકડે કુક કુકડે કુક કુકડે કુક હા હા સાચું કહીએ છે સાચું કહો છો તો હમણાં જઈને એનું ઈ કરી નાખું છું અને જો હાથે હાથ મારો મિત્ર મને મળી જાય તો મારું ભવ ભવ નું એનું ઈ દૂર થઈ જાય હા લો તારે રામે રામ રામે રામ રામે રામ સાધુ પુરુષ તમે મારા ઈને જોયો કોણ મારો મિત્ર ઈના વગર મારો ઈ આખો દિવસ એનું ઈ કરે છે તારો મિત્ર તને એટલો બધો યાદ આવે છે હા બાપજી એના વગર આખો દિવસ એનું ઈ જ કયા કરે છે તારો મિત્ર તને એટલો બધો વાલો છે હા બાપુ તમે મારા ઈને ઈ મેળવી દો નહીં તો એના ખાતર તો મારા ઈનું ઈ કરી નાખવા તૈયાર છું અને જો નહીં મળે તો મારો ઈનો ઈ એક દાડો નીકળી જાહે તને તારો મિત્ર જરૂર મળશે પણ તારે એને ગોતવું પડશે પણ ક્યાં એને ખાતર તો મારું ઈનું ઈ કરી નાખવા તૈયાર છું તો તું એમ કર અહીંયાથી થોડીક દૂર જા અહીંયા તને તારો મિત્ર જરૂર મળશે બાપજી તમારો ઈનો ઈ જેટલો માનું એટલો ઈનો ઈ ઓછો છે એ ભગા હે કોણ હે કોને મને ઈનો ઈ કીધો હે તમે મારું ઈનો ઈ જાણો છો હે તમે મહાન ઈના ઈ છો ગુરુદેવ ના ભગા હા મને ન ઓળખ્યો હું તારો ઈનો ઈ છું તેજપાલ તમે મારા ઈના ઈ છો હા તારી સામે બેઠું તો ઓળખતો નથી ક્યાંથી ઓળખું તમારી આની ઈ થઈ ગઈ છે આનું આ થઈ ગયું છે અને તમે હાવ ઈના ઈ થઈ ગયા છો હા બગા હું સાવ બદલાઈ ગયો છું એક રહસ્ય મેં આજ દિવસ સુધી છુપાવી રાખ્યું ये भेद में कोई नहीं दीदो नहीं मित्र ये जो तारी पास खोलू भगाऊ स्त्री अत्री स्त्री है એટલે તમે ઈ હતા હા એટલે તમારે મહેલમાંથી ભાગવું પડ્યું અને ભટકતા રજળતા એક દિવસ બહુચર મારો મારી ઉપર ચમત્કાર ભગા એ ચમત્કાર વાળી જગ્યા તને દેખાડું હાલ ભગા તને દેખાડું હાલ શું ભગા શું ભગા આઈ પાણી છે આમાંથી મારી ઘોડી બહાર નીકળી તો ઘોડો થઈ ગઈ પછી મેં એમાં ડૂબકી મારી હું રાજકુમારીમાંથી રાજકુમાર થઈ ગયો તમે એમાંથી ઈ થઈ ગયા અને તમારી ઘોડી એમાંથી ઈ થઈ ગયો હા બોલો આ મારી બહુ ચર માનું ચમત્કાર ઓ બાપ રે ઈનો ઈ ચમત્કાર હું એમાં ડૂબકી નહીં મારું નહીં તો હું એમાંથી ઈ થઈ જઈશ લો હાલો હવે મહેલમાં પૂકી જઈએ અને હંધાઈનું ઈનું ઈ કરી નાખીએ હાલો અરે ચમત્કાર હો આ તો મારી બહુચરા મારો ચમત્કાર એમ જો મરા હા તું જેને રાજમહેલ માં ખબર કાઢી હું અહીંયા ઊભો છું હા તમે અહીં ઊભા રહીને ઈનું ઈ કરો હું રાજમહેલ માં જઈને ઈનું ઈ કરીને પાછો આવું છું હા પણ ઊભો રે હા બગા હા હું રાજકુમારી માંથી રાજકુમાર થઈ ગયો ઈ મારી બહુચરા મારો ચમત્કાર માનશે કોણ અરે હું છું ને રાજકુમાર હું હવને ઈની ઈ કરી નાખીશ અને હવે મારી ઈની ઈ માનવી પડશે હા હા
મારા મિત્ર તું મને ન મળ્યો હોત તો હું આ રાજમહેલ માં આવવાની હિંમત જ ખોઈ બેઠો તું મને મળ્યો એટલે અહીંયા સુધી લઈ આવ્યો હે ને તો તમે અટાણે અહીં ઉભા રહો અને હું રાજમહેલ માં જઈને એનું ઈ કરીને પાછો આવું છું હો મંજુ મારી માતા પરથી મારી આસ્થા ઉઠી નથી ગઈ એ મારી વારે ગમે ત્યારે આવી પહોંચશે રાજકુમારી બાને ફૂલોના શણગાર સજો એટલે હું તો અંદર જાઉં છું લો ત્યાં સુધી તમે પણ આ ફૂલ સુંગો ને અરે રાજકુમારી બા રાજકુમારી બા ભગો તમને એનું ઈ કરે છે અરે ભગા તું આટલા દિવસે ના આ કપડામાં એ તો અહીં આવવા માટે એનું ઈ કરવું પડે રાજકુમારી બા તુમાર તેજપાલના એના ઈ મળી ગયા સાચું ના બોલતો હોઉં તો મારું એનું ઈ કરી નાખજે પણ એના બીજા શું સમાચાર છે દુર્જનસિંહ મહારાજ અને રાજમાતાને કેદ કર્યા છે અને જબરજસ્તી કુંવરીબા સાથે લગ્ન કરવા માંગે છે એના બાપનું એનું ઈ ચાલે છે હું અને કુંવર તેજપાલ દુર્જનસિંહ એને એના ઘાટે ઉતારીશું પણ તમે લોકો અમારા ઉપર એનું ઈ રાખજો હો કે એ હરક પદુડી આમો સમજી હા ચાલો રાજકુમારી બા તો હવે હું રજા લઉં છું તમે લોકો અમારું એનું એ કરવા તૈયાર રહેજો જય માતાજી મારી માતા વારે આવી પહોંચીને આખરે તમારી શ્રદ્ધા ફળે મને કોયલ કે શોના મને કોયલ કે શોના કોયલ કાળી હું બહુ રૂપાળી હા કોયલ બધી તૈયારી થઈ ગઈ એ હા કાકા તમે જે પ્રમાણે મંડપ સજાવવાનું કહ્યું તું ને એ પ્રમાણે મેં શણગારી દીધો છે લો આશો આ તો આંકડાનું ફૂલ છે કુંવર સાહેબ એ તો લગ્ન પ્રસંગે તમને ગભરામણ ના થાય ને એટલા માટે આપ્યું છે હા દુર્જન આવી નાની બાબતમાં માથાકૂટ કરમાં જે મુદ્દાના કામ બાકી છે એક છે બાપુજી હા જાઓ રાજકુમારીને શણગાર સજાવીને તૈયાર કરીને લાવ સમજે એ કુંવર સાહેબ એને શણગારવા માટે દાસીઓ ક્યારની એ ગઈ છે હા તૈયાર થઈ રહ્યા છે આયા ગટારામ આયા મફતરામ આયા ગટારામ આયા મફતરામ મહારાજા ધીરાજ દુર્જનસિંહ સોનાની છડી રૂપાની મશાલ મહારાજા દુર્જનસિંહનો જય હો મહારાજા દુર્જનસિંહનો જય હો મહારાજ કોણ છો સરગાળો છું બાપા ગામે ગામ ફરીને ભવાઈ રમું છું આ નગર પાયાથી પસાર થતો હતો તો મને સમાચાર મળ્યા કે મહારાજા દુર્જનસિંહના લગ્ન છે તો મહારાજ આ ગરીબ સરગાળાનું હૈયું હાથ ન રહ્યું બાપુ તમારા લગ્નમાં ભવાઈ રમવાની એમ દયા કરો પ્રભુ પણ મારે કોઈ ભવાઈ જોવી નથી હલે લઈ જવાને એ રહેવા દો મહારાજ જો તમારા લગ્ન પહેલા તમે ભવાઈ રમવા દેશો ને તો ભવ ભવની ભવાઈ બંધાશે હા અને સર્વ વિઘ્નો ટળશે દુર્જન આ ફૂલવાળી કોયલ સાચું કહે છે ભલે રમતો ભવાઈ ઠીક છે હા લગ્ન પહેલા તમે ભવાઈ રજૂ કરી શકો હા મારા તેજપાલ તો અત્યારે ભવાઈની તૈયારી કરતા હશે મંજુ આ બધો એ મારી હાજરા હજુર માતાનો ચમત્કાર છે Ha ha ha!
कमलनयनम योगवीर धान्य गम्यम वंदे विष्णु कन्याबलावदान क्षेम कल्याण आरोग्यम निर्विघ्नेन सुखम भवतु। श्रीकांतं कमलनयनं योगभिर्धान्यगम्यं वंदे विष्णु भवभयं चरं। देरी सुधी तुम चढ़ी थी हे मां, तारा वाहन ने मुकली ते मारो जीव बचायो, अभी मैंने तारा मंदिर सुधी ले जा मां। लग्न मंडप मां नथी आवे तो मारा माणसो तने धसड़ीने लग्न मंडप मां लईने आवशे, समझे? काले तैयार थई जजे। हजू मारी केसली परीक्षा लेवा मांगे छे, तारी आ आठवी सेवा करी तो ए तने मारी दया नथी आवती मां। जा दीकरी, हूँ तारो रूप धारण करीने अहीं रहीश, तू तेज पाणे मळ मां। माताजी नु मंदिर है गयो, आओ पर कुमार। मां तमारे मारी केटली परीक्षा करवी छे, मां केटली कसोटी करवी छे, मां हवे तमारी आंखो नु तेजे अणाई गयो छे, मां हुं शुं करीश, मां हुं शुं करीश, मारी आंखों पाछी आपो मां, मने मारी आंखों पाछी आपो मां। मां अमारे इनी पाछी आपो, तमारा सिवा अमार बीजू छे पण कोण मां? तारी पाए अमे अमारा दुखड़ा ना रड़िए तो कोणी आगळ जईने रड़िए मां? मारा मित्रनी आंख पाछी आप मां, जो तो मारी आंखों काढी लो मां। सोनल छटकी ने क्या जे सोनल हवे तने कोई नहीं बचा सके सोनल। तमारा ही नहीं है ना, मारा ही नहीं। इस पास तुम्हारी
आ बहुचरा में अमारी परीक्षा करवा मांगे छे भले करे सोनन नहीं तेजपाल नहीं माता जी तो हाजरा हाजर छे एने ज तमने दुर्जन ना संकजा माथी छोड़ावी खतम करवानो मार्ग काढवो ज पड़शे हा पिताजी के नमान पण तेजपाल जादू जाने छे नहीं तो बच्ची केम छे मने तो एना जादू नु रहस्य कुकड़ा मा देखाय छे अगर कुकड़ा ने एम केन प्रकारे दूर करवामा आवे तो ज आपणा मार्ग नो काटो दूर थाय तो पछी राह कोनी जुए छे पहुंची जा बोरुवन मा वरखड़ी ना झाड़ पासे गोठो पेत्रो अने उठाव कुकड़ा ने तो खबर पड़े ने वांस रहे तो वांसड़ी वागशे ने आने रांधी ने मारा खंड में लई आवजो आजे तो खूब उजवणी करीशु चलो अच्छा ठीक है बोले
तेजपाल तो मारी आंख में कणा नी जेम खूची रह्यो छे, नथी रात्रे सुख थी सुवा देतो के नथी दिवसे डर बिना जीवा देतो। अने माथे बीजी मुसीबत पार जेवी आवीने उभी छे। बीजी मुसीबत? हां, दंडासुर राक्षस ने एने काळो फेर वर्तायो छे। मारी पासे रोज फरियादो आवे छे, आटला माणसो ने भरखी गयो, आटला माणसो ना लोही पीधा। बेटा, आ वात में तमे जाणी जोईने नथी करी राक्षस नी वात, अने धीमे धीमे ए राक्षस आपणा ने पण भक्ष करी देशे। दुर्जन, अपने चारे ओर थी भीष्म छी। पिताजी, ए भीष्म जो तेजपाल ने भिड़ावामा आवे तो आपड़ा माथे थी दुख नो डूंगर दूर थई जाय, तो आपड़ा बन्ने हाथ में लाड़वा आवी जाय। पिताजी, जो दंडासुर राक्षस तेजपाल ने मारी नाखशे तो आपड़ा रस्ता नो पत्थर अंबेश ने बाटे खसी जशे, अने जो तेजपाल राक्षस मारी नाखशे तो आपड़ा माथे लटकती तलवार हमेश ते माटे दूर थई जशे। पिताजी, दंडासुर राक्षस रोजे रोज मानव भक्ष करे छे, तमे ज बचाओ। जो नहीं बचाओ तो अमारा सौनो संहार थई जशे, तमारी राखे तो नाम निशान मिटी जशे। बचाओ कुंवर तेजपाल, बचाओ, तमारा सिवाय अमारो बीजो कोई आधार नथी। ए राक्षस नो हुं सामनो करीश, गभरा नहीं सोनल, मां बहुचर अमारी साथे छे, इमारू रक्षण करशे। हूँ पण तमारे साथे आवीश। ना सोनल, राक्षस साथेनो युद्ध ए तो जीवन मरणनो युद्ध छे, अने क्षत्रियनो धर्म छे युद्ध करवो। अने तमारा सुखमां के दुःखमां तमारो साथ न छोड़वानो मारू पण छे। पण सोनल, हूँ तमारे साथे आवुं, कुंवर, हूँ तमारे साथे आवीश। पण सोनल, वनवासमां जती वेळाए सीताए रामनो साथ छोड्यो हतो, पण त्यां क्यां साक्षात मौत हती। सोनल, અહીંયા તો મોતનું સામે યુદ્ધ કરવાનું છે। મોતને સાથે સામે ચાલીને બાદ પીડવા જતા ભરતાર જોડે હું ન જાઉં તો મારા માતા પિતાના સંસ્કાર પર કલંકની કાલીમાં લાગે। નહીં તેજપાલ, નહીં, મને સાથ નહીં લઈ જાઓ તો હું મારું માથા પટકી પટકીને મોતને વહાલું કરીશ। સોનલ, હું કેટલો ભાગ્યશાળી છું કે મને તારા જેવી પત્ની મળી। ચાલો, બોલ શ્રી બહુચર માતરો, બોલ શ્રી બહુચર માતરો। શિકાર કોણ કોનો કરશે એ તો વિધાતાએ નિર્માણ કર્યું જ છે, પણ હું બહુચરમાના આશીર્વાદ લઈને આવ્યો છું, અને આજ તો તારા પ્રાણ લઈને જ જઈશ। તું મારો શિકાર કરીશ? તું મને મારીશ? અરે, તારા જેવા 15-20 તો હું રોજ શિરામણ કરું, અહીં તને કોઈ બચાવી નહીં શકે। હા, હું તને ખાઈ જઈશ।
आज तुम्हारा आशीर्वाद थी आ दंडासुर राक्षस नु संहार थयो मां સુંદરી નો તું વાળ પણ વાંકો નહીં કરી શકો પણ બક્ષ કરી સુંદરી તારો બક્ષ કરી અને તારો પણ સમજો તારા જેવા બાપી અમને શું બક્ષ કરવાના છે અમારી તો માં બહુ છે હાજર હજુર છે અરે મને મારા બાબા હજી સુધી જન્મ્યો નથી સમજો હા તમારા બંને નો હું ભક્ષ કરી તારી રૈયત ને હવે કોઈ પણ જાતના દુઃખ નહીં પડે જા તને મારા આશીર્વાદ છે ભલે માં અમારા પર કાયમ મીઠી નજર રાખજો માં આજ સુધી હું તારા અન્યાય ચૂપચાપ સહન કરતો રહ્યો પણ હવે તારા પાપ ભરાઈ ગયા છે બોલ મારા મા બાપ ને ક્યાં કેદ કર્યા છે તારા મા બાપ તો કોઈ ઝૂંપડામાં હશે જા ત્યાં જઈને શોધ કર શોધ તો મારે અહીં કરવાની છે બોલ દુર્જન સિંહ તે તારે સ્વાર્થ ની ખાતર મારા માતા પિતા ને કેદ કર્યા છે તેનો વધ કરાયો છે જવાબ દે જવાબ દે નહીં તો હું તારું લોહી પી જઈશ ઢોકા ઢોંગી ધતુરા આ ભોળા લોકો ની આંખ માં ધૂળ નાખીને મારા પર આરોપ મૂકે છે છે કોણ હું છું કુંવર તેજપાલ કુંવર તેજપાલ તો એક સ્ત્રી હતી એ સ્ત્રી પર માતાજીનો ચમત્કાર થયો અને આજે તારી સામે ઉભો છે કુંવર તેજપાલ આ રાજગાદી પર બેસવાનો તને કોઈ હક નથી જે પ્રજાના દુઃખ દૂર ન કરી શકે એને પ્રજા પર સત્તા કરવાનો કોઈ હક નથી કોઈ અધિકાર નથી તું એમ માને છે કે એ હક હું તને આપી દઈશ નહીં નગર ચલો આ એક ઢોંગી ધતુરો છે પોતાની જાદુની ચાળથી તમારા બધાની આંખોમાં ધૂળ નાખી રહ્યો છે ચમત્કારથી તમને બધાને ફોડવી રહ્યો છે આ ચૂઠ્ઠો છે આની વાત પર વિશ્વાસ નહીં કરતા ના ના નગરજનો દુર્જનસિંહ ના વાત ન માનતા હું કહું છું કુંવર તેજપાલ મારા પતિ છે આ ગાદીના સાચા હકદાર છે હકદાર બનવા પહેલા તારે સાચની પરીક્ષા આપવી પડશે અહીં હાજર રહેલા નગરજનોને તારે કુંડલીમાં ચોખા રાંધીને ખવડાવવા પડશે અને જો તું એમ નહીં કરી શકે તો અહીં આ જગ્યાએ વધસ્તંભ પર તને લટકાવવામાં આવશે સમજો સૈનિકો વધસ્તંભની તૈયારી કરો તમે હાજરા હજુર છે પણ આ જગતના માણસો એની પરીક્ષા વારંવાર લે છે હા માં ભક્તોની વારે તમે દોડતા આવો છો પણ એની અમારે વારંવાર ખાતરી આપ્યા કરવી
ના 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 આ અમારી છેલ્લી વારની આત્મપરીક્ષા છે માં માં અમારી લાજ રાખજો માં અમારી લાજ રાખજો जीव तो नहीं जा सके તેજપાલ દરેક માનવીને સર્વ સુખ સંપન્ન થતા પ્રભુ ભક્તિ ભૂલે છે અરે દુઃખમાં આપેલા ઈશ્વરને વચન સુખમાં ભૂલે છે માં માતાજી હું આપનો પરમ ભક્ત છું આપ હુકમ કરો તો મારું મસ્તક આપના ચરણોમાં ધરી દઉં નહીં તેજપાળ ઈશ્વર ભૂખ્યો છે ભક્તિનો ભોગનો નહીં હું તને આજ્ઞા કરું છું કે આ રાજ મુકટ તું પહેરે